ગુજરાતમાં દાયકાઓથી દારૂબંધી હોવા છતાં નશામુક્ત રાજ્યનું સપનું સાકાર થતું નથી. રાજ્યમાં દરેક શહેરમાં લગભગ દરરોજ દારૂ પકડાય છે, પરંતુ હવે ડ્રગ્સનો કારોબાર પણ મોટા પાયે થઈ રહ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે NCB અમદાવાદ ટીમે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન કર્યું છે. વાપી વલસાડમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. 4.5 કિલો મેફેડ્રોન ડ્રગ્સ તથા 85 લાખની રોકડ સાથે પ્રકાશ પટેલ અને સોનુ રામનિવાસ નામના બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. NCB રેડ 20 કલાક ચાલી હતી. ફેક્ટરી રૂપે ડ્રગ્સનો કારોબાર ઝડપાતા રાજ્યમાં ફેલાયેલા નશાના રેકેટનો પર્દાફાશ થવાની શક્યતા છે. ભારતના પહેલવાન રવિકુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં 57 કિલો વેટ કેટેગરીમાં કુશ્તીની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. રવિ સેમિફાઇનલમાં જીતશે તો ફાઇનલમાં પહોંચવાને કારણે તેને ગોલ્ડ અથવા સિલ્વર મેડલ મળવાનું નિશ્ચિત થઈ જશે. જો સેમિફાઇનલમાં હારી જાય તો પણ બ્રોન્ઝ માટેનો મેચ જીતીને રવિકુમાર દેશને મેડલ અપાવી શકે છે. ઉલ્લેખનીય છે કે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ સેમિફાઇનલમાં આર્જેન્ટિના સામે પરાજય પામી છે. હવે બ્રોન્ઝ મેડલ મેળવવા માટે બ્રિટન સામેનો મેચ જીતવાનો પડકાર છે. રાજ્યમાં રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણીની સમાંતર કોંગ્રેસ દરરોજ વિરોધ પ્રદર્શન કરી રહી છે. આજે રાજ્ય સરકાર દ્વારા નારી ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેની સામે જામનગરમાં કોંગ્રેસના મહિલા આગેવાનોએ આંખ પર પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસી ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, ચિરાગભાઈ કાલરિયા વગેરે સહિત કુલ 70 આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી 3 યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. ગુજરાતમાં રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નિમિત્તે દરરોજ વિવિધ દિન ઉજવાઈ રહ્યા છે. આજે જામનગર સહિત સમગ્ર રાજ્યમાં નારી ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી હતી. નગરના ટાઉનહોલમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભાની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહિલાઓને લગતી વિવિધ યોજનાઓના લાભાર્થી મહિલાઓને લોન તથા સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. 10 આંગણવાડીઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ થયા હતા. જામનગરની એમ્પિશા મેડિકલ કોલેજના બોન્ડેડ ડોક્ટરો પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર ઉતરી ગયા છે. જુનિયર ડોક્ટરોએ પણ આ હડતાલને સમર્થન આપ્યું છે. હડતાલને કારણે જીજી હોસ્પિટલની તબીબી સેવા પ્રભાવિત થઈ છે.
ડોક્ટર ગૌરાંગ ખડિયા છે. અમે અત્યારે બધા બોન્ડેડ કન્સલ્ટન્ટ રેસિડેન્ટ ડોક્ટર ઉપસ્થિત છીએ. અમારી માંગણી એટલી છે કે તારીખ 12 એપ્રિલ 2021 જીઆર પ્રમાણે અમને 1:2 મજરે અમારી બોન્ડેડ સેવાઓને ગણવામાં આવે. મતલબ કે અમે એક મહિનો કામ કરીએ બોન્ડમાં તો અમારું 2 મહિના કાઉન્ટ થાય, એટલે અમારે ટોટલ 5 મહિના જેટલું કામ કરવાનું થાય છે, જે જીઆર સરકાર રાત્રોરાત બધી નાખે છે. બીજું વસ્તુ એ છે કે અમારો જે પે સ્કેલ છે એ અત્યારે 7મા પગારપંચ પ્રમાણે બધા અધિકારી ગવર્મેન્ટ અધિકારીઓને લાભ મળે છે, તો સરકાર અમને 7મા પગારપંચ પ્રમાણે કેમ વેતન આપે છે? અને ત્રીજો અમારો પ્રશ્ન એ છે કે અમે લોકો અમારી જે બેચ છે 2018-19 બેચ કે જેમણે સૌથી વધારે કોરોનામાં કામ કર્યું છે, તો અમારું જે છેલ્લા 1.5 વર્ષથી અમે લોકો કોરોનામાં કામ કરીએ છીએ, જે અમારા જે સર્જિકલ ફિલ્ડવાળા ડોક્ટરો છે એ સર્જિકલ ફિલ્ડનું કામ સિવાય છોડીને કોરોનામાં જ કામ કરે છે. એવી બીજી બધી ઘણી બ્રાન્ચો છે કે જે લોકો પોતાનું બ્રાન્ચનું સ્પેશિયાલિટીનું કામ છોડીને ફક્ત અને ફક્ત કોરોનામાં કામ કર્યું છે, તો અમારું જે શૈક્ષણિક વર્ષ એકેડેમિક યર લોસ્ટ થયું છે તેમના લાભ યર. તો જો અમને અમારી પેરેન્ટ આવે એ વસ્તુ અમારે બસ શિક્ષણની ભરપાઈ કરી શકે જેથી અમને ભવિષ્યમાં કોઈ અગવડતા ના પડે. અને અમારે સ્ટ્રાઇક કરવાની જરૂર એટલા માટે પડી કે સરકાર એવું ગણતી હોય કે અત્યારે એપિડેમિક નથી, બરાબર, તો એવી કોઈ WHO એવી કોઈ જાહેરાત કરેલ નથી કે અત્યારે એપિડેમિક નથી, બરાબર. અને સરકાર રાતોરાત આવી રીતે નિયમ ચેન્જ ના કરી શકે જે અમે લોકો બોર્ડ ધોરણ કરાયા પછી. તો વારંવાર અમે ડીન સાહેબને તેમજ સુપ્રિન્ટેન્ડન્ટને વારંવાર લેખિત મૌખિક રીતે જાણ કરેલ છે. ઉપરાંત ગઈકાલે અમારા જે ગુજરાત ટોટલ આખા ગુજરાતના જે બોન્ડેડ કન્સલ્ટન્ટ ડોક્ટરો છે એ લોકો કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે ગયા હતા, ત્યાંથી કોઈ સરખી રીતે અમને રિસ્પોન્સ મળેલ નથી, એટલા માટે અમે લોકો સ્ટ્રાઇક કરવા હડતાલ પર ઉતરીએ છીએ. કેટલા લોકો થી હડતાલ પર કેટલા ઉતરશે? અત્યારે જે જામનગર જીજી હોસ્પિટલના 115 જેટલા બોન્ડેડ રેસિડેન્ટ ડોક્ટર્સ છે જે હડતાલ ઉપર છે. જો સાંજ સુધીમાં નિકાલ નહીં આવે તો જે અમારા જે બીજા રેસિડેન્ટ ડોક્ટર્સ છે ફર્સ્ટ યર સેકન્ડ યર તેમજ ઇન્ટર્ન ડોક્ટર્સને પણ અમે લોકો સામેલ કરશું. એટલે ટોટલ આપણી જે જીજી હોસ્પિટલની સ્ટ્રેન્થ છે 500 ડોક્ટર્સ આમાં જોડાશે.